કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં નાગરિકોમાં વધુને વધુ હર્ડ ઇમ્યુનિટી વિકસે તે માટે ભારત સરકારે સગર્ભ મહિલાઓને પણ વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત આવતીકાલે અને ગુરૂવારથી રાજકોટ જિલ્લામાં સગર્ભ મહિલાઓને રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લાના 11 તાલુકામાં આશરે 20,000 સગર્ભા મહિલાઓ છે જેમને રસી આપવાનું આયોજન થઈ રહ્યું છે. તેથી શહેર તેમજ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારની મહિલાઓને પણ કોરોના સામે રક્ષા કવચ મળે તે જરૂરી છે. જસદણ તાલુકામાં આટકોટ પીએચસી ઉપર આપણે જે સગર્ભા માતાઓ માટે જે કરવામાં આવ્યો છે વેક્સિનેશન પ્રારંભ, કાલે હું પણ ત્યાં હતો. અત્યારે અમે મોટિવેટ કરી રહ્યા છે લોકોને પણ, અને અત્યારે જાગૃતિ પણ ફેલાઈ છે લોકોમાં. પહેલા ઘણો જે રેઝિસ્ટન્સ હતો અત્યારે એવો રેઝિસ્ટન્સ નથી, અને આપણે આવતા જે છે કાલે આવતીકાલે આપણે 3 જગ્યાએ સ્પેશિયલ કેમ્પ કરી રહ્યા છે, જસદણમાં, ગોંડલમાં અને જેતપુરમાં, જે છે કે માતાઓને પણ આપણે જે સગર્ભા જે વુમેન છે આને પણ આપણે લઈએ ને અમે વધારેથી વધારે વેક્સિનેશન પ્રમાણ આપણે વધે આ માટે